છોટાઉદેપુર ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ઉલસતી ટ્રકો તેમજ મશીનો મળીને આશરે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુરમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનનનું કામ પૂરજોશમાં ચાલે છે. રેતી માફિયાઓ રાત્રિ દરમિયાન બેફામ બની રેતીનું ખનન કરી દે છે. કોઈ પણ જાતની રોયલ્ટી વગર ઓવરલોડ વાહનોમાં રેતીનું વહન કરવામાં આવે છે. આ માહિતી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાને મળતા તે દ્વારા ખાણ ખનિજ ખાતું, આરટીઓ, મામલતદાર, પોલીસ સહિત સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુમાલી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ભરતી 24 હાઇવા ટ્રક, 3 હિટાચી મશીનો કબજે કરીને આશરે 5 કરોડ 80 લાખનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ ખાતાને સોંપતા રેતી માફિયાઓમાં સોંપો પડી ગયો હતો. આ લીજ પરથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહી હોય એવી હકીકત જાણવા મળી છે અને જાણવા મુજબ આ કામને અંજામ આપવામાં આવી રહ્યું હતું. આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોય પરંતુ હાલ પૂરતા કલેક્ટર સુજલ માયત્રાના સપાટાથી રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મને કલેક્ટર સાહેબની સૂચના મુજબ ઇલીગલ માઇનિંગ બાબતની માહિતી મળતા દુમાલી ગામે તપાસ કરતા નદીના પટમાંથી 24 ટ્રક અને 3 હિતાચી ઇલીગલ માઇનિંગ કરતા પકડાયા. એમને સીઝ કરીને પુસ્તક શાસ્ત્રીને આગળની કાર્યવાહી કરવા માટે આપી દીધેલા છે.